नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन ना ऑनलाइन यूट्यूब चैनल में हूँ चिराग कारेली आप सबनु फरी एक बार हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान जेनो चैप्टर नंबर 5 एसिड बेस अने क्षार। विद्यार्थी मित्रों, आ चैप्टर ना आगळना सेशन में आपणे पहला सेशन में पीपीटी वीडियो जोयो हतो, बीजा सेशन में तो आपणे एसिड एटले शू, एसिड ना गुणधर्मो, त्यार बाद बेस एटले शू, बेस ना गुणधर्मो, त्यार बाद नुं सेशन हतुं पार्ट 3 मां आपणे शू जोयुं हतुं, याद छे? यस, बराबर। तो पार्ट 3 ना सेशन मां आपणे लिटमस विशेनी टूंकमां समज, राइट, के लिटमस नुं कार्य शुं छे, तो के कोई पदार्थ एसिड छे के बेस छे ते चकासवा माटेनुं। त्यार बाद विद्यार्थी मित्रों, बीजो प्रश्न हतो के तटस्थ पदार्थो कोने कहेवाय, के जे पदार्थोनी कोई पण लिटमस पत्र पर कोई पण प्रकारनी असर न थाय तेवा पदार्थोने तटस्थ पदार्थो कहेवाय। एना उदाहरण पण जोया हता, उदाहरणो कया हता याद छे? तटस्थ पदार्थोना उदाहरण, यस, मीठू, सुरोखार, ग्लूकोज अने खांड। मीठू अने सुरोखार छे ए तो क्षार छे एटले तटस्थ होय, पण ग्लूकोज अने खांड तो एक क्षार नथी, छतां पण ए शुं छे? तटस्थ पदार्थो छे। त्यार बाद आपणे शुं जोयुं हतुं के बधा ज क्षार लिटमस पत्र प्रत्ये तटस्थ होता नथी। तो विद्यार्थी मित्रों, एमां आपणे जोयुं हतुं के धोवानो सोडा अने खावानो सोडा क्षार छे, तेओ प्रबळ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બનેલા ક્ષાર હોવાથી તેમનામાં બેઝનો ગુણધર્મ રહેલો છે, આથી તેઓ બધા લિટમસ પત્રને એટલે સોરી લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, આમ તેઓ લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ નથી। તેથી કહી શકાય કે બધા જ ક્ષાર કેવા છે? લિટમસ પત્ર પ્રત્યે તટસ્થ હોતા નથી। હવે વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન એટલે કે પાર્ટ 4 જેમાં આપણે જોઈશું ક્ષાર એટલે શું અને તેના ઉદાહરણો। હવે ક્ષાર એટલે શું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ છે, ક્ષાર એટલે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે। એસિડ અને બેઝ વચ્ચેની થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે શું થાય છે? યાદ છે? બનતા પદાર્થને ક્ષાર કહે છે, રાઈટ? રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે। એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયા અંતે પદાર્થને શું કહેવાય છે? ક્ષાર કહે છે। ક્ષારની ડેફિનેશન મળી ગઈ કે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે, બરાબર છે। હવે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, સીએલ, NaCl, એને એટલે મીન્સ કે સોડિયમ અને સીએલ એટલે ક્લોરાઇડ, તો NaCl, મીઠું અને સુરોખાર, સુરોખાર એટલે પોટેશિયમ નાઇટ્રેટ, ક્ષાર છે, બરાબર। આગળ આપણે જોયું તો આગળના ક્વેશ્ચનમાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એનું ઇંગ્લિશ નામ છે NaCl, બરાબર। પછી સુરોખાર પોટેશિયમ નાઇટ્રેટ,
શું છે? તો કે ક્ષાર છે. શું છે? ક્ષાર છે. અને બંને ક્ષાર શું છે? લિટમસ પત્ર પર અસર કરતા નથી, તેથી તે તટસ્થ પદાર્થો છે. બંને ક્ષાર લિટમસ પત્ર પર અસર કરતા નથી, તેથી તે તટસ્થ પદાર્થો છે. કેવા પદાર્થો છે? તટસ્થ પદાર્થો છે, રાઈટ. અરે હવે એના પછી શું છે? તો આપણે જોઈએ કે ક્ષાર, તમે જુઓ કે મીઠું હોય એ તમને ખારું લાગે, એક પ્રકારનો ક્ષાર જ છે. આપણને જે પથરી થાય, પથરી પણ શું છે? એક પ્રકારનો ક્ષાર છે, બરાબર. એટલે અને ક્ષારવાળી વસ્તુ હોય ને એ જે પણ વસ્તુ પર લાગેલી હોય ને અહીંયા વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. માટલું, તમે પાણી, તમે જુઓ પાણી ભરેલું માટલું, માટલામાં તમે ઘણા ટાઈમ પાણી ભરતા હોય પછી માટલાની બહારની સાઈડ છે, ધાર છે, એમાં સફેદ સફેદ થઈ જાય, એટલે ક્ષાર. ક્ષારવાળું પાણી આવતું હોય ને એટલે, બરાબર. દરિયાનું પાણી તો એ ક્ષાર છે, બરાબર. પછી પાપડ બનાવવા માટે જે ખારો નાખવામાં આવે છે પણ એ પ્રકારનો ક્ષાર છે. એટલે કહેવામાં આવે કે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયાને અંતે બનતા પદાર્થને ક્ષાર કહે છે. આપણે આગળના લેક્ચરમાં, બરાબર છે, એટલે કે બીજા નંબરના પાઠમાં મેં તમને એસિડના ગુણધર્મો અને બેઝના ગુણધર્મો સમજાયા હતા. એમાં મેં તમને એક સમીકરણ સમજાવ્યું હતું. એ સમીકરણમાં તમે જોયું તો અંતે જે વધતું હોય, બે વચ્ચે તટસ્થીકરણની રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને જે વધે અને જે બને તેને ક્ષાર કહેવાય છે. હવે મીઠું સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, સુરોખાર પોટેશિયમ નાઇટ્રેટ, એ બંને શું છે? ક્ષાર છે. અને બંને ક્ષાર લિટમસ પત્ર પર અસર કરતા નથી, તેથી તે શું છે? તો કે તટસ્થ પદાર્થો છે. તો વિદ્યાર્થી મિત્રો બે સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે બહાર ક્યાંય જમવા ગયા હોય અથવા ઘરે એવું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું ને આપણને બહુ જ ભાવતું હોય અને આપણે આમ મસાલાદાર હોય એટલે ચટપટાઈને ખાઈ લીધું હોય, બરાબર છે. પછી તમને ખબર હોય તો ઘરમાં ઘણી વખત આપણે એવો ખોરાક ખાધો હોય પછી પેટમાં બળતરા થતી હોય, એસિડિટી થઈ ગઈ હોય, ક્યારેક મેરેજમાં ગયા હોય, વહેલું ઉઠાઈ ગયું હોય, પછી નાસ્તો વાસ્તો કર્યો ન હોય અને પેટમાં જલન જેવું થવા માંડે, એસિડિટીનો એક ભાગ છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો એવા દરમિયાન એ એસિડ ઉત્પન્ન થાય છે એને તટસ્થીકરણ કરવા માટેની દવા આપણે એટલે એસિડિટીની દવા લઈએ છીએ, જેનાથી એસિડ છે એનું બેલેન્સ જળવાઈ જાય છે અને આપણને રાહત થાય છે. તો એ શું થાય છે, શા કારણે થાય છે? તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ કે અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણની ક્રિયાનો ઉપયોગ અપચો કે એસિડિટી, અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણ ની ક્રિયા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જઠરમાં શું થાય છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, બરાબર. અને જો જઠરમાં આ એસિડનું પ્રમાણ વધે તો જઠરની દિવાલ પર જલન થાય. જઠરમાં કયા એસિડનો સ્ત્રાવ થાય છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, બરાબર, કે જે આપણા બોડીની અંદર પ્રોડ્યુસ થાય છે. તો કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે અને જો જઠરમાં આ એસિડનું પ્રમાણ વધે તો જે જઠરની જે દિવાલ હોય છે એમાં આપણને જલન થાય છે, રાઈટ. અને આને પરિણામે અપચો કે એસિડિટી થાય છે અને એસિડને તટસ્થ કરવા માટે બેઝિક પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયા, બરાબર છે, પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ તરીકે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ છે કે જઠરમાં
હાઇડ્રોક્લોરિક એસિડ નો શું થાય છે? સ્રાવ થાય છે. હવે જઠરમાં આ એસિડ નું પ્રમાણ જો જઠરમાં આ એસિડ નું પ્રમાણ વધે તો શું થાય? તો કે જઠરની દિવાલમાં જલન થાય છે. તો જઠરની દિવાલમાં જલન થાય છે. બરાબર, શું થાય છે? જલન થાય છે. બરાબર છે. અને એ જલન થાય છે જેના કારણે પરિણામે અપચો કે એસિડિટી થાય છે. જેના કારણે અપચો કે એસિડિટી થાય છે. બરાબર, એસિડિટી થાય છે. અને એસિડને તટસ્થ કરતા બેઝિક પદાર્થ, બરાબર, બેઝિક પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયા, મિલ્ક ઓફ મેગ્નેશિયા પ્રતિ એસિડ, બરાબર, પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ તરીકે, એન્ટાસિડ તરીકે લેવામાં આવે છે. બરાબર. તો આમ અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. આમ અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. ઇઝ ઇટ ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થયો. બરાબર, કે જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્રાવ થાય છે. જો જઠરમાં એસિડનું પ્રમાણ વધે તો જઠરની દિવાલમાં જલન થાય છે અને જેના કારણે અપચો કે એસિડિટી સર્જાય છે અથવા થાય છે. અને એસિડને તટસ્થ કરતા બેઝિક પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયા પ્રતિ એસિડ એટલે કે એન્ટાસિડ તરીકે લેવામાં આવે છે. અને આમ અપચો કે એસિડિટીમાં તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો ક્વેશ્ચન આપણો છે કે કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ સમજાવો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને ખબર હોય તો નાના મોટા જીવજંતુઓ આપણને કઈડે એટલે આપણને જે જગ્યાએ કઈડ્યા હોય ને ત્યાં આપણને બળતરા થાય, સોજો આવી જાય. આનું કારણ શું છે? તો કે એવી જ રીતે કીડી આપણને કઈડે ત્યારે આપણને ત્યાં ખંજોળ આવે, ખંજવાળ આવે, પછી જલન થતી હોય. બરાબર છે. મધમાખી કરડે ત્યારે પણ આવું થાય છે, રાઈટ? તો આનું કારણ શું? તો વિદ્યાર્થી મિત્રો, કીડી અથવા જે બીજા જંતુ હોય, અત્યારે આપણે કીડીની જ વાત કરીએ છીએ, કે કીડી ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં
શું કરે છે? ફોર્મિક એસિડ દાખલ કરે છે. જ્યારે ડંખ મારે ત્યારે એના ડંખમાં રહેલો ફોર્મિક એસિડ આપણી ચામડીમાં દાખલ થાય છે. તેને લીધે ચામડીના તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. અને આ પીડામાંથી રાહત મેળવવા કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. અને બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને શું કરે છે? તટસ્થ કરે છે. અને પરિણામે કીડીના ડંખની જે પીડા હોય છે એમાંથી આપણને રાહત રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ પોઈન્ટ શું છે? તો કે કીડી ડંખ દ્વારા આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ કરે છે. બરાબર, કીડી શું કરે? ડંખ દ્વારા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ શું કરે છે? દાખલ કરે છે. અને તેને લીધે ચામડીમાં તે ભાગમાં તેને લીધે ચામડીમાં તે ભાગમાં શું થાય છે? સોજો આવે છે અને ખંજવાળ અને ખંજવાળ આવે છે. શું થાય છે? સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ બરાબર છે. ડંખવાળા ભાગ આગળ શું કરવામાં આવે છે? બેકિંગ સોડા કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. ડંખવાળા બેકિંગ સોડા અથવા કેલામાઇન લોશન લગાડવામાં આવે છે. બરાબર, બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી બેકિંગ સોડા અને કેલામાઇન કેવું છે કે બંને બેઝિક પદાર્થ છે. એટલે કે બેઝિક પદાર્થ હોવાથી શું કરે છે? એસિડને તટસ્થ કરે છે. એસિડને તટસ્થ કરે છે અને પરિણામે કીડીના ડંખમાંથી પીડામાંથી રાહત મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ થયો ત્રીજા નંબરનો ક્વેશ્ચન કે કીડીના ડંખની પીડામાં રાહત મેળવવા તટસ્થીકરણનો ઉપયોગ. કીડીના ડંખ દ્વારા આપણા શરીરની ચામડીમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેને લીધે ચામડીમાં તે ભાગમાં સોજો અને ખંજવાળ આવે છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ બેકિંગ સોડા અથવા કેલામાઇનનું લોશન લગાડવામાં આવે છે. બેકિંગ સોડા અને કેલામાઇન બેઝિક પદાર્થ હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પરિણામે કીડીના ડંખમાંથી ડંખની પીડામાંથી રાહત મળે છે. વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનો આ વિડિયો લેક્ચર છે અહીં પૂર્ણ કરીએ છીએ। આ વિડિયો લેક્ચર સાથે જે વર્કશીટ છે એને તમારે રફ બુકમાં લખીને અને સમજવાની છે, યાદ કરવાની છે। ઓકે, તો આ સાથે આજનો લેક્ચર પૂર્ણ કરું છું। ધન્યવાદ।